નમસ્કાર મિત્રો, નવયુગ વિદ્યાલયમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ચેપ્ટર 6 ભાગીદારની નિવૃત્તિ અને મૃત્યુ, જેનો આગળના વિડીયોમાં આપણે દાખલા નંબર 11 ગણ્યો હતો, આજે આપણે દાખલા નંબર 12 ભણીશું. રકમ જોઈ લઈએ આપણે પેજ નંબર 270 ઉપર. ઈ, એમ અને આઈ 5:3:2 પ્રમાણમાં નફોનુસાર વહેતા ભાગીદારો છે. એમની પેઢીનું પાકું સરવૈયું આપણને અહીંયા આપેલું છે અને નીચે આપણને કેટલાક હવાલા આપેલા છે. તો સૌપ્રથમ આપણે હવાલા ટીક કરી લઈશું પાકા સરવૈયાની અંદર. તો નીચે હવાલા જોઈશું. તારીખ 31/3/17 રોજ આઈ નિવૃત્ત થાય છે અને નિવૃત્તિની શરત નીચે મુજબ છે. 3 ભાગીદારો ઈ, એમ અને આઈ જેમાંથી આઈ નિવૃત્ત થાય છે. પહેલો હવાલો છે કે આઈના નફાનો ભાગ ઈ અને એમ 2:3 પ્રમાણમાં મેળવશે, એટલે કે ઈ અને એમનું લાભનું પ્રમાણ આપણને આપેલું છે. તો લાભના પ્રમાણના આધારે આપણે લાભ જોવો પડશે. ત્યાર પછી બીજો હવાલો, પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 1,00,000થી કરવામાં આવ્યું. તો 1,00,000ની પાઘડી આપી છે પેઢીની પાઘડી, તો એના આધારે નિવૃત્ત થનાર ભાગીદારની પાઘડી આપણે શોધવી પડશે. ત્યાર પછી છે દેવાદારો ઉપર ગલખાદ અનામત 10% રાખવી, તો આપણે દેવાદારો ઉપર ટીક કરીશું. મકાનની કિંમત 110% ગણવી, મકાન પર ટીક કરીશું. યંત્રોની કિંમત 10% ઘટાડવી, યંત્રો પર હવાલો છે. છઠ્ઠો હવાલો, 30/6/17 રોજ પૂરા થતા વર્ષ માટેનું વીમા પ્રીમિયમ 24,000 ચૂકવેલ છે. તો આપણું વર્ષ 31/3 પૂરું થઈ જાય છે અને અહીંયા 30/6/17 સુધીનું વીમા પ્રીમિયમ ચૂકવેલું છે. તો 31/3 થી 30/6 એટલે કે 3 માસ થશે. તો 3 માસનું વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવેલું છે, તો એના આધારે આપણે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ પણ શોધવું પડશે. તો આપણે દાખલાની શરૂઆત કરીશું. મિત્રો, સૌપ્રથમ પાકા સરવૈયાની અંદર આપણે ભાગીદારોની મૂડી આપી છે, જે આપણે ભાગીદારોના મૂડી ખાતાની અંદર લખીશું. મૂડી ખાતાની જમા બાજુ પર લખીએ આપણે બાકી આગળ લાવ્યા, બાકી આગળ લાવ્યા. ઈની મૂડી છે 60,000, એમની છે 30,000 અને આઈની મૂડી છે 50,000. ત્યાર પછી આપણે આપેલું છે અનામત ભંડોળ. તો અનામત ભંડોળ પણ ભાગીદારો વચ્ચે વેચી દેવામાં આવશે. અનામત ભંડોળ ખાતે કયા પ્રમાણમાં વેચાશે? એમના જૂના પ્રમાણમાં 5:3:2 પ્રમાણમાં. અનામત ભંડોળની રકમ છે 50,000, તો 3ના ભાગે આવશે 25,000, 15,000 અને 10,000. તો અનામત ભંડોળ પણ આપણે 3 ભાગીદારો વચ્ચે એમના જૂના પ્રમાણમાં વહેંચ્યું છે. આગળ આપ્યું છે કામદાર નફાભાગ ભંડોળ. તો મિત્રો, કામદાર નફાભાગ ભંડોળ એ પેઢી માટે શું કહેવાય છે? એ દેવું છે પેઢી માટે. માટે ક્યાં લખાશે? કામદાર નફાભાગ ભંડોળ એ પેઢીનું દેવું હોવાથી પાકા સરવૈયાની અંદર લખાશે. તો પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ પર લખીશું આપણે કામદાર નફાભાગ ભંડોળ, અને એની રકમ છે 30,000 રૂપિયા. ત્યાર પછી છે લેણદારો. લેણદારોમાં કોઈ હવાલો નથી, માટે લેણદારો આપણે સીધી સીધા બાદ લખી નાખીશું અને લેણદારોની કિંમત આપણને આપેલી છે 70,000. ચાલો, તો આપણે જવાબદારી બાજુ પર જે કંઈ વિગતો આપી હતી આપણે બધી લખી નાખી છે. હવે મિલકત દેણા બાજુ જોઈશું. તો મિલકત દેણા બાજુ આપણે સૌથી પહેલાં મકાન આપેલું છે, પરંતુ મકાનની અંદર હવાલો હતી. મકાનની કિંમત આપણે અંદરના ખાનામાં લખીશું 1,20,000. હવાલો શું છે? તો ચોથો હવાલો, મકાનની કિંમત 110% ગણવી, એટલે આ જે કિંમત આપણને આપી છે એ 100% છે. તો આપણે પદ મૂકવું પડે કે 100 કિંમત છે અને 10% વધારવાની છે. તો 100 એ 10 વધારીએ તો 110 થશે ને. તો 100માં 10 ઉમેરીએ તો 110% થશે. તો 100 એ 1,20,000. તો 10 એ કેટલા અને 110 એ કેટલા, બરાબર છે? તો 1,20,000 ગુણ્યા 10/100 કરશો તો એના 10% કેટલા થશે? 12,000. અને 1,20,000માં 12 ઉમેરીશું તો કેટલા આવશે? 1,32,000. એટલે કે આપણે એની કિંમત છે ને 110% કરવી છે. આપણે બીજી રીતે ગણતરી કરવી તો આ રીતે કરી શકાય કે 100 એ 110, તો 1,20,000 એ કેટલા? તો આવશે 1,32,000. તો 1,20,000 કિંમત હતી 100 એ, એની કિંમત 110% કરવાની છે, એટલે કે 1,32,000 કરવાની છે. તો શું થાય છે? મકાનની કિંમતમાં વધારો થાય છે. કેટલો વધારો થાય છે? તો 10%, અને 10% એટલે કે 12,000 વધારો. તો 1,20,000 + 12,000 આવશે 1,32,000. અને મકાનની કિંમતમાં વધારો થાય છે તો લખીએ છીએ આપણે પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર મકાન ખાતે 12,000. ત્યાર પછી મિલકત દેણા બાજુ પર જ આપણને આપેલું છે યંત્ર, અને યંત્રમાં પણ હવાલો છે. તો યંત્રની કિંમત પણ આપણે અંદરના ખાનામાં લખીશું. યંત્ર ખાતે
રકમ આપી છે આપણને 80000 હવાલો શું છે એની અંદર તો હવાલા નંબર 5 યંત્રની કિંમત 10% ઘટાડવી તો ઘટાડો 80000 ના 10% 8000 થશે એટલે 12 આવશે 72000 રૂપિયા અને 8000 જે ઘટાડો થયો છે મિલકતની કિંમતમાં ઘટાડો થાય તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર આવશે યંત્રો ખાતે 8000 ત્યાર પછી સ્ટોક આપેલો છે સ્ટોકમાં હવાલો નથી માટે પાકા સર્વેની મિલકતના બાજુ પર આપણે સ્ટોક સીધી સીધો બારના ખાનામાં લખી નાખીશું સ્ટોક છે 30000 નો ત્યાર પછી આપણને આપેલા છે દેવાદારો દેવાદારો હવાલો હોવાથી અંદરના ખાનામાં લખીશું 40000 હવે હવાલો એવો છે હવાલો નંબર 3 દેવાદારો પર ગાળખાદાનામાં 10% થી વધારે તો ગાળખાદાનામાં ચોપડીની અંદર આપણને આપેલી છે દેવાદારોમાંથી બાદ કરેલા છે 2000 તો બાદ કરેલા છે બરાબર તો હજી પછી 10% થી વધારવાની છે એટલે 40000 ના 10% એટલે કેટલા થશે 4000 થાય તો ટોટલ ગાળખાદાનામાં કેટલી થશે 6000 તો 40000 માંથી 6000 આપણે બાદ કરવાના છે તો આવશે 34000 બરાબર ગાળખાદાનામાં 2000 હતી અને બીજી 10% થી વધારવાની છે તો થશે 6000 એ 6000 આપણે બાદ કરવાના છે હવે ગાળખાદાનામાં 2000 તો હતી તો બીજી નવી 4000 ની ગાળખાદાનામાં ઊભી કરવાની છે ને તો નવી ગાળખાદાનામાં ઊભી કરવાની આપણા માટે શું કહેવાય ખર્ચ કહેવાય અને ખર્ચ હોવાથી પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર આવશે ગાળખાદાનામાં ખાતે નવી કેવી ઊભી કરવાની છે તો 4000 ની બરાબર છે તો આપણે દેવાદારો પર લખી નાખ્યા હવે છે રોકડ શિલ્લક તો રોકડ શિલ્લક આપણે રોકડ ખાતાની ઉધાર બાજુ પર લખી નાખીશું બાકી આગળ લાવ્યા રોકડ શિલ્લક આપણને આપેલી છે 22000 રૂપિયા બરાબર હવે તો આપણે પાકા સર્વેની જે કઈ વિગતો હતી બધી વિગતો લખી નાખી છે હવે આપણે એક પછી એક હવાલાની શરૂઆત કરીએ તો પહેલો હવાલો છે કે આઈ ના નફાનો ભાગ ઈ અને એમ 2:3 ના પ્રમાણમાં મેળવશે તો મિત્રો ભાગીદારો 3 છે ઈ એમ અને આઈ એમનું જૂનું પ્રમાણ આપણને આપેલું છે 5:3:2 એટલે ટોટલ થશે 10 અને આપણે લાભનું પ્રમાણ આપેલું છે લાભ આપેલો નથી તો એમનો લાભનું પ્રમાણ છે 2:3 તો આપણે એના આધારે લાભ શોધીશું ભાગીદારનો લાભ શોધીશું તો લાભ બરાબર નિવૃત્ત ભાગીદારનો ભાગ ગુણ્યા લાભનું પ્રમાણ નિવૃત્ત ભાગીદાર છે આઈ અને એનું પ્રમાણ છે 2 દશાંશ તો ઈનો લાભ અને એમનો લાભ આપણે શોધવો પડશે તો 2 દશાંશ નિવૃત્ત ભાગીદારનો ભાગ બંનેમાં લખીશું ગુણ્યા એમના લાભનું પ્રમાણ તો 2/5 અને 3/5 જે આપણે લખી નાખ્યા છે હવે ગુણાકાર કરીશું 2 × 4 અને 10/50 અહીંયા 2 × 3 = 6 અને 10/50 તો 4/50 અને 6/50 આ મળ્યો આપણને બંનેનો લાભ હવે આપણે નવું પ્રમાણ પણ શોધી નાખીએ એના આધારે તો નવો ભાગ બરાબર જૂનો ભાગ વત્તા લાભ જૂના પ્રમાણમાં એમનો લાભ ઉમેરી દઈએ આપણે નવું પ્રમાણ મળી જશે તો ઈ અને એમનો નવો ભાગ શોધીશું તો જૂનો ભાગ 5 દશાંશ છે ઈનો 5 દશાંશ અને એમનો છે 3 દશાંશ તો આપણે લખી નાખીશું 5 દશાંશ અને 3 દશાંશ વત્તા એમનો લાભ આપણે શોધ્યો 4/50 અને 6/50 જે આપણે બંને જગ્યાએ લખી નાખીશું છેદ સરખા કરવા છે તો અહીંયા 50 છે અહીંયા 50 કરવા હોય તો 10/50 નીચે 5 મૂકીએ તો ઉપર પણ 5 મૂકીશું એ જ રીતે અહીંયા પણ અહીંયા 10 છે તો આપણે 50 કરવા હોય તો 5 નીચે અને 5 ઉપર પણ મૂકીશું પાયો પાયો 25 લખીશું અને વત્તા 4 તો 25 ને 4 29/50 એ થશે એમનો નવો ભાગ સોરી ઈનો નવો ભાગ અને એમનો નવો ભાગ શોધીશું તો 3/5 15 વત્તા 6 15 ને 6 21/50 તો એમનું નવું પ્રમાણ આપણને કેટલું મળ્યું 29/21 હવે આપણે નવું પ્રમાણ શા માટે શોધ્યું અને લાભ શા માટે શોધ્યો તો લાભ આપણે પાઘડીની ગણતરી કરવા માટે લાભ શોધ્યો છે અને નવું પ્રમાણ એટલા માટે શોધ્યું કારણ કે એમની જે કુલ મૂડી છે એ નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે આપણે પાઘડીની ગણતરી કરી લઈએ તો આઈ નામનો ભાગીદાર નિવૃત્ત થાય છે તો એને મળવાપાત્ર પાઘડી કેટલી થાય તો આપણને ચોપડીની અંદર બીજા હવાલામાં આપેલું છે કે પીઢીની પાઘડી મૂલ્યાંકન 1 લાખ કરવામાં આવ્યું એટલે કે પીઢીની પાઘડી 1 લાખ છે એમાં આઈનો ભાગ તો આઈનો ભાગ છે 2 દશાંશ તો 2 દશાંશ ભાગે એને મળવાપાત્ર પાઘડી કેટલી થશે તો એ થશે 20000 રૂપિયા બરાબર તો આઈને 20000 રૂપિયા પાઘડી ચૂકવવાનું છે હવે આ જે પાઘડી ચૂકવવાની છે એ કોણ આપશે તો જે ચાલુ રહેતા ભાગીદારો છે ઈ અને એમ એ બંને આપશે પણ કઈ રીતે આપશે તો એમના લાભના પ્રમાણમાં આપશે
તો લાભનું પ્રમાણ તો આપણને આપેલું હતું દાખલાની અંદર કેટલું હતું 2:3 તો એ 2:3 ના પ્રમાણમાં એ રકમ આપશે 20000 એ આપવાની ભાગી તો 20000 ગુણ્યા 2/5 અને એમ એ આપવાની ભાગી તો 20000 ગુણ્યા 3/5 તો બંનેની રકમ મળશે E 8000 આપશે અને M 12000 એમ ટોટલ 20000 બંને જણા આપશે તો એની આમ નોંધ કર્યો હોય તો આવશે E ના મૂડી ખાતે ઉધાર M ના મૂડી ખાતે ઉધાર તે I ના મૂડી ખાતે જમા મિત્રો આપણે પાવીનો બીજો હવાલો છે એની અસર આપી દઈશું E અને M ના મૂડી ખાતાની ઉધાર બાજુ પર લખીશું E અને M ના મૂડી ખાતાની ઉધાર બાજુ પર E ના મૂડી ખાતાની ઉધાર બાજુ પર લખીશું 8000 અને M ના મૂડી ખાતામાં લખીશું આપણે 12000 વિગતમાં લખીશું I ના મૂડી ખાતે અને I ના મૂડી ખાતાની જમા બાજુ પર લખીશું આપણે 8000 અને 12000 વિગતમાં લખીશું E ના મૂડી ખાતે અને M ના મૂડી ખાતે મિત્રો આપણે પાગડીની અસર આપી દીધી છે એટલે કે હવાલા નંબર 2 આપણો પૂરો થઈ ગયો છે હવાલા નંબર 3 દેવાદાર ઉપર ગાલખત અનામત તો એની પણ ગણતરી આપણે થઈ ગઈ છે મકાનની કિંમત એની પણ ગણતરી થઈ ગઈ યંત્રોની પણ થઈ ગઈ છે તો સીધો છઠ્ઠો હવાલો આપણે જોવાનો છે છઠ્ઠો હવાલો શું છે છઠ્ઠો હવાલો છે કે તારીખ 30/17 ના રોજ પૂરા થતા વર્ષ માટેનું વીમા પ્રીમિયમ 24000 ચૂકવેલ છે મિત્રો આપણો ધંધાકીય વર્ષ ક્યારે પૂરો થાય છે આપણું ધંધાકીય વર્ષ 31/3 પૂરું થતું હોય છે 1/4 થી 31/3 બરાબર તો 31/3 આપણું ધંધાકીય વર્ષ પૂરું થાય અને વીમા પ્રીમિયમ 30/6 સુધી ચૂકવ્યું છે એટલે કે 3 માસનું વીમા પ્રીમિયમ અગાઉથી ચૂકવેલું છે તો એને શું કહેવાય અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આપણને કિંમત આપી છે 24000 તો 24000 ગુણ્યા 3 માસ એટલે 3/12 કરીશું તો અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું થશે 6000 તેની અસર ક્યાં આપવાની આપણે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ છે તો આપણે મિલકત દેણા બાજુ એક અસર આપીએ છીએ અને મિલકત દેણા બાજુ પર લખીશું આપણે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 6000 અને બીજી અસર આપણે આપવાની છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આપણા માટે લેણું કહેવાય લેણું હોવાથી આપણા માટે ફાયદો છે આવક છે તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર આપણે એની નોંધ કરીશું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 6000 બરાબર છે મિત્રો તો આપણો હવાલો નંબર જે 6 હતો એ પણ આપણો અહીંયા પૂરો થાય છે હવે આપણે એક 7મો હવાલો બાકી છે કે આઈ ની નિવૃત્તિ બાદ ઈ અને એમ તેમની કુલ મૂડી 1,00,000 નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે તો શું કહે છે નવી પેઢીની કુલ મૂડી આપણને આપેલી છે નવી પેઢીની કુલ મૂડી છે 1,00,000 બરાબર નવી પેઢીની કુલ મૂડી 1,00,000 એ નવા નફા નુકસાનના પ્રમાણમાં વાંચવાની છે તો ઈની નવી મૂડી કેટલી હશે અને એમની નવી મૂડી કેટલી હશે તો એ આપણે શોધવી પડશે તો એના માટે શું કરીશું આપણે સૌ પ્રથમ એના માટે એની નવી મૂડી બરાબર આપણે છે ને બંને ભાગીદારોનું નવું પ્રમાણ શોધ્યું છે તો આ 1,00,000 છે બંને ભાગીદારો વચ્ચે નવા પ્રમાણમાં આપણે વહેંચી દેવાના છે તો 1,00,000 × 29/50 અને 1,00,000 × 21/50 તો આપણને ઈ અને એમ બંનેની મૂડી મળી જશે તો ઈની મૂડી છે 58000 અને એમની મૂડી છે 22000 આપણે લખી નાખીશું આપણે ભાગીદારોના મૂડી ખાતામાં લખીશું બાકી આગળ લઈ ગયા અઠાવન હજાર અને 42000 તો બંને ભાગીદારોની મૂડી આપણને મળી ગઈ છે તો મિત્રો આપણે આખરની મૂડી શોધી નાખી હતી તો એની મૂડી છે 58000 અને એમની છે 42000 જે આપણે પાકા સર્વેમાં લખી નાખીશું પાકા સર્વેની મૂડી દેવા બાજુ પર લખીશું આપણે મૂડી ઈ અને એમ ઈની મૂડી છે 58000 અને એમની છે 42000 ટોટલ થશે 1,00,000 રૂપિયા એમની નવી મૂડી બરાબર છે હવે શું કરવાનું છે આપણે આજે નવી મૂડી રાખી છે એના માટે જો ભાગીદારના મૂડી ખાતામાં કોઈ તફાવત આવશે તો એ તફાવત રોકડ ખાતે લઈ જવામાં આવશે પરંતુ એના માટે આપણે સૌથી પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરીશું
અને એની રકમ અહીંયા લાયા પછી આપણે તફાવત શોધીશું. તો પૂર્ણ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ તો જમા બાજુનો સરવાળો થાય છે 18000 અહીં લખીશું 18000 અને અહીંયા પણ આવશે 18000. તો 18000 માંથી 8000 અને 4000 આપણે બાદ કરીશું તો તફાવત આવશે 6000. અને 6000 નો તફાવત આવ્યો એને કહીશું આપણે નફો. અને નફો ક્યાં લઈ જવાનો છે? મૂડી ખાતે. પણ ભાગીદાર વચ્ચે કયા પ્રમાણમાં? તો એના જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ છે 5:3:2 એ પ્રમાણમાં આપણે વહેંચી દેવાનું છે. તો ત્રણેની વચ્ચે આવતી રકમ ઈએમ અને આઈ ત્રણેના ભાગે આવશે 3000, 1800 અને 1200. ચાલો તો હવે આ નફાની રકમ આપણે ક્યાં લખી નાખીશું? આ જે નફાની રકમ મળી આપણે ભાગીદારોના મૂડી ખાતામાં લખી નાખીશું. લખીશું આપણે પૂર્ણ મૂલ્યાંકન ખાતેથી લાવ્યા અને કૌંસમાં લખીશું નફો. રકમ આવશે અહીંયા 3000, 1800 અને 1200. બરાબર છે. તો હવે આપણે ખાતા બંધ કરીશું ભાગીદારોના અને જે કંઈ તફાવત જે કંઈ બાજુ પર આવશે એ આપણે રોકડ ખાતે લખીશું. તો સૌથી પહેલાં આપણે ઈનું ખાતું બંધ કરીશું. તો ઈનું ખાતું આપણે બંધ કરીએ તો જમા બાજુનો સરવાળો વધારે આવશે, કારણ કે અહીંયા 60000, 25000 અને 3000 છે. તો સરવાળો આવશે 88000. લખીશું આપણે 88000 સરવાળો. એ આપણે સરવાળો ઉધાર બાજુ પર પણ લખી નાખીશું 88000. અને એમાંથી 8000 અને 58000 બાદ કરીશું તો તફાવત મળશે આપણને 22000. આપણે શું લખવાનું છે? રોકડ ખાતે. બરાબર, તફાવત આપણને મળ્યો છે 22000. અને ક્યાં લઈ જવાનું? આપણે રોકડ ખાતામાં. અને આપણો શું થાય? ઈના મૂડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. રોકડ ખાતાની જમા બાજુ પર આવશે ઈના મૂડી ખાતે 22000. બરાબર છે. હવે આપણે એમનું ખાતું બંધ કરીશું તો એમના ખાતામાં ઉધાર બાજુનો સરવાળો વધારે આવશે 12000 અને 42000. તો સરવાળો આવશે 54000. લખીશું આપણે અહીંયા 54000. અને એ ફરી પાછું લખીશું આપણે જમા બાજુ પર. એ 54000માંથી 30000, 15000 અને 1800 બાદ કરીશું તો તફાવત આવશે 7200. અને આપણે ક્યાં લખવાનું છે? રોકડ ખાતે લઈ જઈશું. બરાબર છે. તો આ તફાવતની રકમ રોકડ ખાતે લઈ જઈએ તો આપણું શું થાય? રોકડ ખાતે ઉધાર, તે એમના મૂડી ખાતે જમા. તો રોકડ ખાતાની ઉધાર બાજુ પર અસર આપીશું આપણે એમના મૂડી ખાતે. બરાબર છે. તો મિત્રો, આપણું ઈ અને એમનું ખાતું બંધ થઈ ગયું છે. હવે આઈનું ખાતું પણ આપણે બંધ કરી દઈશું. તો આઈનું ખાતું આપણે બંધ કરીશું તો જમા બાજુનો સરવાળો કરીએ 50000, 10000, 8000, 12000 ને 1200. તો સરવાળો આવશે 81000 ને 200. બરાબર. તો 81000 ને 200 જે તફાવત આવ્યો એ તફાવતની રકમ શું કરવાની છે? આપણે એની લોન ખાતે રાખવાની છે. તો લખીશું આપણે આઈની લોન ખાતે. અને એની બીજી અસર આપીશું આપણે પાકા સર્વેની અંદર. પાકા સર્વેની અંદર જવાબદારી બાજુ પર લખીશું આપણે આઈની લોન ખાતે. બરાબર, 81000 ને 200. તો મિત્રો, આપણું ભાગીદારોનું જે મૂડી ખાતું હતું એ મૂડી ખાતું આપણું અહીંયા બંધ થઈ ગયું છે. હવે આપણે રોકડ ખાતું પણ બંધ કરીશું. એમના મૂડી ખાતે 7200 લખવાના છે અહીંયા. ચલો આપણે રોકડ ખાતું બંધ કરીએ તો એમાં ઉધાર બાજુનો સરવાળો ધરાવે છે 29000 ને 200. અને એ લખીશું ફરી પાછા આપણે અહીંયા 29000 ને 200. એ 22000 એમાંથી બાદ કરીશું તો તફાવતની રકમ આવશે 7200 રૂપિયા, જેને આપણે કહીશું રોકડ શિલ્લકની આખરની બાકી. ને બાકી આગળ લઈ ગયા તો આખરની રોકડ શિલ્લક ક્યાં લખાશે? તો પાકા સર્વેની અંદર લખાશે. પાકા સર્વેની અંદર લખી નાખીશું આપણે રોકડ શિલ્લક. રોકડ શિલ્લક આવશે આખરની રોકડ શિલ્લક આપણને મળી છે 7200 રૂપિયા. બરાબર છે. તો હવે આપણે એક પાકું સરોવે જ બંધ કરવાનું બાકી છે, આપણે બંધ કરી દઈશું. સરવાળો લખ કરીએ આપણે મિલકત દેણા બાજુનો તો 1,32,000 + 72,000 + 33,000 + 34,000 + 6,000 = 7200. તો સરવાળો આવશે 2,81,200. બરાબર છે. એ જ રીતે આપણે મૂડી દેવા બાજુનો સરવાળો કરી દઈએ તો 1,00,000ની મૂડી છે, 81,200 લોનના છે, +30,000 અને +70,000. તો અહીંયા પણ સરવાળો છે 2,81,200. બરાબર છે. તો મિત્રો, આપણો દાખલા નંબર 12 જે હતો એની અંદર આપણે
गणतरी करी थी विविध गणतरीओ अने गणतरी कर्या पछी आपणे पूर्णमूल्यांकन खातुं तैयार कर्युं हतुं भागीदारोना मूड़ी खाता रोकड़ खातुं अने पाकुं सर्वे तैयार कर्युं। मित्रों आपणो दाखला नंबर 12 अहींया पूर्ण थाय छे। नमस्कार।